તો ચાલો મિત્રો, ફરી એકવાર રીપી ઈ લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું. આપણે આજે જી અને નીટની અંદર પારિમાણિક સૂત્ર આધારિત ખૂબ સરસ મજાના એમસીક્યુ આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ છીએ મિત્રો આ ટોપિકના એમસીક્યુ. ધારો કે વક્રી ભવનાંક એન બરાબર એક્સ પ્લસ વાય અપન લેમડા સ્ક્વેર સૂત્ર વડે આ આપવામાં આવે છે. એક્સ અને વાય અચળાંકો છે, તો વાયનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા જેવું છે. તો મિત્રો, આપણે પારિમાણિક સૂત્રને વિશ્લેષણ જોયું. પારિમાણિક સૂત્રમાં એમાં પારિમાણિક સૂત્રની યથાર્થતા જોઈ. આપણે ઇક્વલ ટુ છે, પારિમાણિક સૂત્ર સત્ય છે એવું આપણે સ્વીકારીને ચાલીશું. ઓકે, એનો મતલબ શું થાય કે આ ત્રણે ત્રણના પારિમાણિક સૂત્ર એક સરખા થશે. એનનું પારિમાણિક સૂત્ર, એક્સનું પારિમાણિક સૂત્ર અને આખા પદનું પારિમાણિક સૂત્ર. આપણે વાયનું પારિમાણિક સૂત્ર શોધવાનું કહી, તો આ ત્રણે ત્રણના પારિમાણિક સૂત્ર આપણે સરખા થશે, એટલે આ બંને પદના સરખા થાય કે ના થાય. હવે એન વક્રી ભવનાંક છે, તો વક્રી ભવનાંકનું મિત્રો પારિમાણિક સૂત્ર શું આવે? વક્રી ભવનાંક એન બરાબર સી બાય વી. પ્રકાશનો વેગ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને પારદર્શક માધ્યમમાં પ્રકાશનો વેગ, બંને વેગ છે મીટર પ્રતિ સેકન્ડ, એટલે એમનું પારિમાણિક સૂત્ર શું આવશે મિત્રો? ઝીરો ઝીરો ઝીરો. ઓકે, તો બંનેનું પારિમાણિક સૂત્ર સરખું થાય. એમનું પારિમાણિક સૂત્ર અને વાય અપન લેમડા સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર. તો આમનું પારિમાણિક સૂત્ર શું છે? ઝીરો ઝીરો. તો આપણે વાયનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. હવે લેમડા, લેમડા તરંગ લંબાઈ છે, તરંગ લંબાઈ શેમાં મપાય? મીટરમાં. તેમનું પારિમાણિક સૂત્ર શું આવશે? એમ ઝીરો એલ વન ટી ઝીરો આવશે. પણ સ્ક્વેર છે, તો એમ ઝીરો એલ સ્ક્વેર ટી ઝીરો ઇઝ ઇક્વલ ટુ વાય. મતલબ વાયનું પારિમાણિક સૂત્ર કોના જેવું મિત્રો આવ્યું? એલ સ્ક્વેર મળ્યું. ઝીરો વત્તા ઝીરો એમ ઝીરો, ઝીરો વત્તા બે એટલે એલ ટુ અને ટી ઝીરો. તો આ કોનું પારિમાણિક સૂત્ર થાય? આ નીચેના પૈકી ક્ષેત્રફળ જેવું. ઓકે, જે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર છે, એટલે આપણો આન્સર શું આવશે મિત્રો? એ આવશે. નેક્સ્ટ જોઈએ છીએ મિત્રો, દબાણ પી બરાબર એટી સ્ક્વેર અપન બી એક્સ, જ્યાં એક્સ અંતર ટી સમય હોય, તો એ બાય બીનું પારિમાણિક સૂત્ર મેળવવું. આની અંદર આપણે એ બાય બીને કરતા બનાવવાનું, ખૂબ સારું છે. એટી સ્ક્વેર અપન બી એક્સ, તો એ બાય બીનું પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું છે. એ બાય બીને કરતા બનાવી દઈએ, એ બાય બી પી એક્સ અપન ટી સ્ક્વેર. તો પી મિત્રો શું છે? દબાણ. દબાણનું પારિમાણિક સૂત્ર શું આવશે? બળ છેદમાં ક્ષેત્રફળ, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ન્યૂટન એમ વન એલ વન ટી માઇનસ ટુ, ક્ષેત્રફળ એલ ટુ. શું આવશે? એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ. દબાણનું પારિમાણિક સૂત્ર એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ. એક્સ એ અંતર છે, તો અંતર માટે એલ વન. એમ ઝીરો એલ વન ટી ઝીરો લખો, માત્ર એલ વન લખો તો પણ મિત્રો ચાલે. ટી સ્ક્વેર શું આવશે? કેપિટલ ટી સ્ક્વેર, માત્ર સમય છે. હમણાં આપણે સાદુરૂપ આપીએ તો એમ વન અહીંયા આવશે, એલ ઝીરો થઈ જશે અને ટી ઉપર જાય, ટી માઇનસ ફોર. એમ વન એલ ઝીરો ટી માઇનસ ફોર. તો અહીંયા પણ મિત્રો આન્સર કયો આવશે? એ આવશે. ઓકે, નેક્સ્ટ આવો જ એમસીક્યુ જોઈએ છે. એક પદાર્થની સ્થિતિ ઉર્જા યુ બરાબર કહેવાય અપન વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સૂત્ર વડે અપાય છે. વાય સ્થાનાંતર છે, એકમ વિસ્તાર છે, તો કેનો એકમ કયો નીચેના પૈકી? તો એ પારિમાણિક સૂત્રનો મિત્રો સરવાળો શક્ય નથી, તો પ્લસમાં અથવા માઇનસમાં જે કંઈ પણ હોય ને, બેમાંથી એકનો જ આપણે એકમ અથવા પારિમાણિક સૂત્ર લખી શકાય.
તો યુ લખીએ કહેવાય, અને બે પૈકી એક જ, પણ ઉપર વાય છે ઉડી જાય તો આમનું પણ મીટર સ્ક્વેર થાય, આમનું પણ મીટર સ્ક્વેર થાય, તો બેમાંથી એકનું જ લખાય, કારણ કે સરવાળો થવાનો નથી, મીટર સ્ક્વેર સરવાળો થવાનો નથી. ઓકે, તો આ વાય છે, વાય સ્ક્વેર છે, કે બરાબર શું, હવે યુ ઇન્ટુ વાય, હવે યુ ચૂલ આવશે અને વાય સ્થાનાંતર માટે મીટર આવશે, તો કેનું એકમ શું આવશે, ચૂલ ઇન્ટુ મીટર આવશે, મતલબ આપણો આન્સર શું આવશે, સી. એક પદાર્થની સ્થિતિ ઉર્જા સ્થાનાંતર સાથે નીચેના સમીકરણ મુજબ બદલાય છે. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે, તો વન અપન એબીસીનું પારિમાણિક સૂત્ર કયું છે. ઓકે, તો અહીંયા પણ ત્રણ આપણી પાસે છે, ચાર પદ છે, ચારે ચાર પદના પારિમાણિક સૂત્ર સમાન થાય. પહેલાં યુ બરાબર આપણે આ લઈએ એક્સ, વન હાફ લખીએ છીએ અને એક્સ એ, તો ઉપર શું થશે, વન હાફ વન એટલે એક્સ માઇનસ વન હાફ. ઓકે, યુ, યુનું પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ ટુ, ચાલો એનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે, અને એક્સ મીટરમાં એટલે એમનું શું આવશે, એલ માઇનસ વન હાફ. એલ માઇનસ વન હાફ આપણે નીચે લઈ લઈએ, એને કરતા બનાવીએ, તો એમ વન એલ ટુ, એમ વન પછી આ એલ ટુ ટી માઇનસ ટુ, અને છેદમાં એલ માઇનસ વન હાફ આવશે. આમનું સાદુરૂપ આપીએ તો એમ વન ઉપર છે એટલે પ્લસ, તો ટુ પ્લસ વન હાફ એટલે ફાઈવ બાય ટુ આવશે ટી માઇનસ ટુ. ઓકે, આ એનું આપણને પારિમાણિક સૂત્ર મળ્યું. હવે એ જ રીતે બીનું પારિમાણિક સૂત્ર, તો બીનું પારિમાણિક સૂત્ર યુ જેટલું જ છે, સીનું પારિમાણિક સૂત્ર પણ કેટલું છે, યુ જેટલું જ, એટલે બી અને સીના પારિમાણિક સૂત્ર સરખા છે, યુ ઉર્જાનું છે એટલું જ, એટલે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ. હવે આપણે વન અપન એબીસીનું મેળવીએ છીએ, વન અપન એબીસીનું પારિમાણિક સૂત્ર, તો એનું પારિમાણિક સૂત્ર મિત્રો આપણે શું મેળવ્યું, એમ વન એલ ફાઈવ બાય ટુ ટી માઇનસ ટુ. બી અને સીનો શું છે, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ. અહીંયા આપણે જોઈએ એમની એક ઘાત, એમની એક ઘાત અને એમની એક ઘાત, એટલે એમની કેટલી ઘાત થશે મિત્રો, ત્રણ ઘાત. એલની ઘાત જોઈએ તો એલને કેટલા છે, બે ને બે ચાર, અને ફાઈવ બાય ટુ એટલે કેટલા થશે ટોટલ, ફાઈવ બાય ટુ પ્લસ ટુ પ્લસ ટુ એટલે ફોર પ્લસ ફાઈવ બાય ટુ, તો કેટલા આવશે મિત્રો, ફોર પ્લસ ફાઈવ બાય ટુ, એટલે જો અહીંયા આપણે જોઈ લઈએ છીએ, ફાઈવ બાય ટુ પ્લસ ટુ ઇન્ટુ ટુ ફોર, લસાઅ લઈએ એટલે કેટલા આવશે, તેરના છેદમાં બે. ઓકે, ચાલો, અને ટીની આપણે ઘાત કરીએ તો માઇનસ ટુ, આ માઇનસ ટુ, અને આ પણ ટીની ઘાત કેટલી છે, માઇનસ ટુ એટલે માઇનસ છ, ઉપર જશે માઇનસ ત્રણ એલ માઇનસ તેરના છેદમાં બે ટીની છ ઘાત પ્લસ, તો કયું છે મિત્રો, એમ માઇનસ થ્રી એલ માઇનસ તેરના છેદમાં બે અને ટી છ, અહીંયા મિત્રો માઇનસ આવશે. ઓકે, ત્યાં માઇનસ રહ્યું છે એટલે આપણો આન્સર આવશે બી. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ છે, એફ બરાબર એ સ્ક્વેર રૂટમાં એક્સ પ્લસ બીટી સ્ક્વેર, જ્યાં એફ બળ, એક્સ અંતર અને ટી સમય છે, તો એ બાય બીનું પારિમાણિક સૂત્ર શું છે. તો અહીંયા પણ મિત્રો આપણે પહેલાં એનું મેળવી દઈશું, એફ બરાબર એ રૂટ એક્સ. હવે એફનું શું આવશે, એમ વન એલ વન ટી માઇનસ ટુ ન્યૂટન, એનું આપણે શોધવાનું છે, અને એક્સ વન હાફ, એક્સનું મીટર થાય વન હાફ એટલે એલ વન હાફ થશે. હવે એને કરતા બનાવીએ છીએ તો એ શું આવશે, એમ વન એલ વન ટી માઇનસ ટુ છેદમાં એલ વન હાફ, તો એમ વન એલ વન છે વન હાફ ઉપર જાય એટલે વન હાફ રહેશે, અને ટી માઇનસ ટુ, ઓકે ટુ છે, ચાલો આપણને એ મળ્યું. આ જ રીતે આપણે બી શોધીએ છીએ, બીટી સ્ક્વેર એફ બરાબર
બીટી સ્ક્વેર, તો બીને કરતાં બનાવીએ છીએ તો એફના છેદમાં કેટલા આવશે મિત્રો? ટી સ્ક્વેર. તો એફ માટે કેટલું આવશે? એમ વન એલ વન ટી માઇનસ ટુ છેદમાં ટી ટુ. એમ વન એલ વન ટી માઇનસ ફોર. ઓકે મિત્રો, ચલો હવે આપણને શું કીધું છે? એ બાય બીનું પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું છે, એટલે ગુણોત્તર લઈ લઈએ. અને તમે આ બંનેનું ગુણોત્તર અહીંયા લઈ લો, એ બાય બીનું, પછી કિંમત મૂકો તો પણ ચાલે. ચલો એ બાય બીનું પારિમાણિક સૂત્ર, તો એનું પારિમાણિક સૂત્ર કેટલું આવ્યું? કે એમ વન એલ વન હાફ ટી માઇનસ ટુ, એનું પારિમાણિક સૂત્ર. બીનું એમ વન એલ વન ટી માઇનસ ફોર, તો એમ ઝીરો એલ કેટલો આવશે? માઇનસ વન હાફ થશે. ઉપર જાય વન હાફ માઇનસ વન એટલે માઇનસ વન હાફ, ટી પ્લસ ફોર અને માઇનસ ટુ એટલે કેટલો આવશે? ટી ટુ. ઓકે, એમ ઝીરો એલ માઇનસ વન હાફ અને ટી ટુ, એટલે આપણો આન્સર મિત્રો કયો આવશે? સી. અને જો મિત્રો આ બંનેનો ભાગાકાર પહેલાં કરી દો તો પણ ચાલે, એફ એફ એ બાય બી સ્ક્વેર રૂટ એક્સ છેદમાં ટી સ્ક્વેર, તો પણ ચાલે. ઓકે મિત્રો, ચાલો ત્યાર પછી એ બી સી ત્રણ, તો અહીંયા પણ સેમ આવશે, ચાર પદ છે આપણી પાસે, ચારે ચાર પદના પારિમાણિક સૂત્ર સમાન થશે. તો પહેલાં આપણે એનું મેળવીએ છીએ, વી બરાબર એ બાય ટી, અહીંયા વિવેગ છે તો એનું શું આવે? વી ટી. તેનું પારિમાણિક સૂત્ર, વેગનું પારિમાણિક સૂત્ર, એમ ઝીરો એલ વન ટી માઇનસ વન ટીનું ટી વન. ઓકે મિત્રો, તો એમ ઝીરો એલ વન ટી ઝીરો આવશે. આ એનું પારિમાણિક સૂત્ર આપણને મળ્યું. હવે એ જ રીતે વી બરાબર બી ટી સ્ક્વેર, વી બરાબર બી ટી સ્ક્વેર, તો બીનું પારિમાણિક સૂત્ર જોઈએ છે, વી બાય ટી સ્ક્વેર. તો વીનું મિત્રો શું આવશે? એમ વન એમ ઝીરો એલ વન ટી માઇનસ વન ટી ટુ બી. એમ ઝીરો એલ વન ટી માઇનસ થ્રી, આ છે બીનું પારિમાણિક સૂત્ર. અને સીનું પારિમાણિક સૂત્ર સેમ, વી બરાબર સીટી ક્યુબ. તો સીનું પારિમાણિક સૂત્ર વી બાય ટી ક્યુબ. વીનું શું છે? એમ ઝીરો એલ વન ટી માઇનસ વન અને ટી ક્યુબ, એટલે એમ ઝીરો એલ વન ટી માઇનસ ફોર. ઓકે, હવે વન અપન એબીસી, ડાયરેક્ટ એબીસી કરી નાખીએ, એબીસીના ત્રણેના પારિમાણિક સૂત્રનો ગુણાકાર. અહીંયા પણ મેં તમને કીધું એમ, વી ટી બરાબર છે વી બાય ટી સ્ક્વેર અને વી બાય ટી ક્યુબ, એ રીતે આપણે કરી દઈએ તો પણ એકદમ શોર્ટકટ થઈ શકે. એનું પારિમાણિક સૂત્ર શું છે? એમ ઝીરો એલ વન ટી ઝીરો આયરું. બીનું પારિમાણિક સૂત્ર શું છે? એમ ઝીરો એલ વન ટી માઇનસ થ્રી, એમ ઝીરો એલ વન ટી માઇનસ ફોર. તો એમ ઝીરો કેટલા આવશે? એલની ત્રણ ઘાત અને ટીની કેટલી આવશે? માઇનસ સાત. એમ ઝીરો એલ થ્રી ટી માઇનસ સેવન, એટલે આ બી આન્સર આવશે. ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ છે, છેદમાં પ્લસ હોય, મારે વી ઇઝ ઇક્વલ ટુ એબી પ્લસ બીના છેદમાં ટી પ્લસ સી, તો એબીસીના પરિમાણો કયા કયા? તો જુઓ આ જે પ્લસમાં છે તો બેના પરિમાણ સૂત્ર પ્લસમાં હોય માઇનસમાં હોય સરખા જ હોય છે, તો અહીંયા સીનું અને ટીનું પારિમાણિક સૂત્ર સમાન છે. હવે ટીનું આપણે જાણીએ છીએ બરાબર, એટલે આપણને સીનું પારિમાણિક સૂત્ર મળી જાય. માત્ર ટી લખો, ટી વન લખો, આ સીનું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું, ઓનલી ટી આર્યું. ઓકે, પછી આ જ રીતે આ બંનેનું કરે એટલે એનું મળી જાય, વી બરાબર એ ટી, એ બરાબર વી બાય ટી,
તો એનું પારિમાણિક સૂત્ર શું આવશે? એમ ઝીરો એલ વન ટી માઇનસ વન ટી વન, એમ ઝીરો એલ વન ટી માઇનસ ટુ, અને આવી રીતે પણ લખી શકાય એલ ટી માઇનસ ટુ. એટલે એનું પારિમાણિક સૂત્ર બીનું આપણે જોઈએ છે. હવે બીનું જ્યારે મેળવીએ ત્યારે ટી પ્લસ સી બંને નથી લખવાના, કોઈ પણ એક જ તમે લખો, કારણ કે સરવાળો શક્ય નથી પારિમાણિક સૂત્રનો. એટલે આપણે વી બરાબર બી ટી પ્લસ સી પૈકી એક જ લખીએ છીએ ટી, તો બી બરાબર વી ટી, વી એમ ઝીરો એલ વન ટી માઇનસ વન, ટી શું આવશે ટી વન, એટલે એમ ઝીરો એલ વન ટી ઝીરો, એટલે માત્ર એલ જોઈ લો. એટલે એનું આપણે આવશે એલ ટી માઇનસ ટુ, બીનું એલ, અને સીનું શું આવશે ટી એક ઘાત એટલે ટી. ઓકે, આવી રીતે પ્લસમાં હોય કે માઇનસમાં આવી રીતે સોલ્વ કરી શકાય. તો મિત્રો આ એક મેથડ હતી કે જ્યારે જ્યારે પ્લસ હોય, માઇનસ હોય, છેદમાં પ્લસ હોય કે અંશમાં પ્લસ હોય ત્યારે આવી રીતે આપણે સોલ્વ કરી શકાય છે. બાકી જી અને નેટમાં આવા જ પ્રશ્ન પૂછાય છે આ રીતની અંદર, બરાબર છે, એવા બીજા કેટલાક તમને પ્રેક્ટિસ માટે આપણે આપીએ છીએ જે ચોક્કસથી તમને આવડશે. ઓકે, સેમ આ જ રીતે આ ક્રોસ બી, આમાંથી આ બે સરખા વી આઈ મેળવો, આ બંને સરખા બી એ મેળવ્યો, બંને ક્રોસ કરો. આ કેટલાક પ્રશ્નો છે આ જ રીતે મિત્રો, એ બી બી સી ડી મેળવવાના છે, આ બંને સરખાવી દો, આ બી મેળવો, આ બંને સરખાવી દો સી, આ બંને સરખાવી દો ડી, બધાનો ગુણાકાર કરો. સેમ એ જ રીતે પહેલાં બે સરખાવી એ, આ બે સરખાવી બી મેળવી, બીનો ક્રોસ કરો. પછી બીનું પારિમાણિક સૂત્ર આની અંદર, તો એ પ્લસ બી બંને બેમાંથી એકને જ લખવાનું બીનું, પછી એનો લેમડા સ્ક્વેર સાથે ગુણાકાર કરી બીને કરતાં બનાવી દેવાનું. ઓકે, તો આ મેથડ ખૂબ સરસ હતી. હવે આપણે આવો જ હજી એક આપણે એમસીક્યુ મૂકેલો છે એક્રોસ બીનું, તો અહીંયા પણ એ જ આ બંનેનું લખી દો એટલે આપણને બીનું મળી જશે. પછી સરવાળા મેં કાઢી નાખો અને બેમાંથી એકનું સાદુરૂપ આપી દો. ઓકે, એટલે એનું મળી જશે, પછી ક્રોસ કરી દેવાનું. હવે આપણે બીજી રીતના પારિમાણિક આપણે એમસીક્યુ જોઈએ છીએ, એ પણ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા આધારિત જ છે. મર્યાદામાં આવે છે મિત્રો કે ચરઘાતાંકી વિધેય છે, લઘુગણક વિધેય છે, ત્રિકોણમિતિ વિધેય આધારિત સમીકરણો ઉકેલી શકાતા નથી. તેવા સંજોગોમાં આપણે શું કરીએ છીએ કે ત્રિકોણમિતિ વિધેયમાં થીટામાં જે હોય, ચરઘાતાંકી વિધેયમાં જે ઇની ઉપર ઘાત હોય, એ બધું આપણે પરિમાણ રહિત ધારી લઈએ છીએ, કારણ કે આ રીત વડે ઉકેલી શકાતા નથી. તો એ મુદ્દા આધારિત આપણે એમ શીખ્યું છે કે એફ બરાબર એ ઝીરો વન માઇનસ રેસ ટુ બી એક્સ ટી સ્ક્વેર, ચેફ બળ એક સ્થાનાંતર ટી સમય દર્શાવે છે. તો બીનું પારિમાણિક સૂત્ર કેટલું? તો અહીંયા મિત્રો ચરઘાતાંકી વિધેય કહેવાય, એમાં ઘાતમાં જે કંઈ પણ હોય એ પરિમાણ રહિત આપણે ધારી લઈએ છીએ, કારણ કે આપણે મુદ્દામાં આવ્યું કે સમીકરણ ઉકેલી શકાતા નથી, તો પછી ઘાત જે હોય એ પરિમાણ રહિત લઈ લેવાની. રહિત, ઓકે, એટલે ઝીરો ઝીરો અથવા અચળ બી એક્સ ટી સ્ક્વેર બરાબર અચળ અથવા એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો, બસ બીને કરતાં બનાવી દો. એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો અપન એક્સ ટી સ્ક્વેર, તો એક્સનું શું આવશે એલ વન, ટી સ્ક્વેરનું શું આવશે કેપિટલ ટી સ્ક્વેર, તો એમ ઝીરો એલ માઇનસ વન ટી માઇનસ ટુ આવશે બીનું પારિમાણિક સૂત્ર. એમ ઝીરો એલ માઇનસ વન ટી માઇનસ ટુ, એટલે આપણો આન્સર આવશે બી. ખ્યાલ આવ્યો મિત્રો કે અહીં કદાચ માઇનસ આગળ હોય ને તો પણ આપણે ગણતરીમાં લેવાનું નથી, આખું પદ જ છે પરિમાણ રહિત. આ જ રીતે બીજું આવું જોઈએ છે, ટી સમયે કણનું સ્થાન એક્સ બરાબર વી ઝીરો બાય એ વન માઇનસ ઇરેશ ટુ માઇનસ એ ટી સૂત્ર વડે આપવામાં આવે છે. વી ઝીરો અને એનું પારિમાણિક સૂત્ર કયું છે? તો જો આ પરિમાણ રહિત લો એટલે આ પદ આખું શું થઈ જાય છે, એક થઈ જાય છે. ઓકે, આખું પરિમાણ રહિત લઈ લેવાનું છે એટલે આ શું આ પદ ઝીરો થઈ જાય એટલે એક થઈ જાય છે, એટલે એક્સ બરાબર વી ઝીરો બાય એ. તો વી ઝીરોનું પરિમાણિક સૂત્ર શું આવશે? તો અહીંયા પહેલાં આપણે એનું શોધવું પડશે, પછી આ કિંમત મૂકી આપણે વી ઝીરોનું મેળવી શકશું.
તો અહીંયા મેં તમને કીધું એમાં આગળના એમસીક્યુમાં કીધું કે ભાઈ એટી છે તો એટી કેવું છે, પરિમાણ રહિત છે. એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો, તો આપણને એનું પારિમાણિક સૂત્ર શું મળશે, એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો અપોન આનું ટી વન થઈ જશે, એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ વન, અને માત્ર ટી માઇનસ વન પણ લખી શકો આવી રીતે, જે સ્વરૂપે આન્સર હોય એ રીતે લખવું. હવે અહીંયા આપણે એની કિંમત મૂકીએ તો વી ઝીરો બરાબર શું થાય, એ ઇન્ટુ એક્સ, એનું શું આવ્યું ટી માઇનસ વન, ઓકે. અને એક્સ એક્સ કણનું સ્થાનાંતર છે તો સ્થાનાંતર માટે શું આવે, એલ વન, એટલે એલ વન ટી માઇનસ વન. ચાલો દળ નથી, ઝીરો સ્વરૂપે લખવું હોય તો એમ ઝીરો એલ વન ટી માઇનસ વન, એમ ઝીરો એલ વન ટી માઇનસ વન અને ટી માઇનસ વન, અને અહીંયા શું આવશે ટી માઇનસ વન અહીંયા, ઓકે. એમ ઝીરો એલ વન ટી માઇનસ વન અને આ ટી માઇનસ વન આવશે, ઓકે. હવે આપણે ત્રિકોણમિતિ વિધે આધારિત જોઈએ છે, મેથડ એ જ છે, મુદ્દો એ જ છે, એમના આધારિત જ. તો અહીંયા પણ આપણે વાય બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ કે એક્સ, તો કેનું પારિમાણિક સૂત્ર કેટલું, તો અહીંયા પણ આપણે જે થીટાના સ્થાને છે ને અચળ અથવા પરિમાણ રહિત ધારી લેવાનું છે, ઓકે. અને એમાં પણ આખું પરિમાણ રહિત છે, ઓમેગા ટી પ્લસ કે એક્સ ઝીરો ઝીરો અથવા પરિમાણ રહિત એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો, તો એમાં પણ પાછા બે પદ સરવાળામાં છે, એટલે આ બંને પદના પારિમાણિક સૂત્ર શું થશે, સરખા. તો કે એક્સનું શું થશે, એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો, એક્સ છેદમાં લઈ જઈએ તો એક્સ અહીંયા મિત્રો અંતર છે, તો એમનો આવશે એલ વન, એમ ઝીરો એલ માઇનસ વન ટી ઝીરો આવશે, ઓકે. તો કયો આન્સર આવશે આપણો, સી આન્સર આવશે, એમ ઝીરો એલ માઇનસ વન ટી ઝીરો. નેક્સ્ટ જોઈએ છે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ બીટી સ્ક્વેર કોસ ઓમેગા ટી પ્લસ સી ટી, તો એબીસીનું એકમ નીચેના પૈકી કયા વિકલ્પ જેવો મળે છે, આ સ્વરૂપમાં છે. તો અહીંયા આપણે થીટાના સ્થાને જે કંઈ પણ હોય એ આપણે પરિમાણ રહિત ધારી લઈએ, એટલે આમની કિંમત શું આવે, એક આવશે, આમની કિંમત પણ એક થઈ જશે, બરાબર. એટલે વાય બરાબર શું થાય, એ અથવા એ બરાબર વાય. પછી આ જ રીતે બીટી સ્ક્વેર બરાબર શું થાય, વાય, બીને કરતા બનાવો તો વાયના છેદમાં ટી સ્ક્વેર, સેમ એ જ રીતે સીટી બરાબર શું થશે, વાય, તો અહીંયા સીને કરતા બનાવો ટી બાય વાય. આપણે એબીસી કીધું છે, ત્રણેયનો ગુણાકાર કરીએ, વાય પછી અહીંયા વાય બાય ટી સ્ક્વેર અને અહીંયા ટી બાય વાય, સોરી અહીંયા શું આવશે, અહીંયા આપણે સેમ એ જ રીતે આવશે ને, સી બરાબર વાય બાય ટી, ઓકે. ચાલો તો અહીંયા આપણે શું મૂકીએ છીએ, વાય બાય ટી મૂકીએ છીએ. ચાલો આ એને બદલે વાય, બીને બદલે વાય બાય ટી સ્ક્વેર અને સીને બદલે વાય બાય ટી, અને ઉપર આવશે વાય ક્યુબ, નીચે ટી ક્યુબ, એટલે વાય બાય ટી આખાનો ક્યુબ. કયો આપણો આન્સર આવશે, એ, ઓકે. ચાલો પી બરાબર આલ્ફા અપન બીટા ઇરેસ ટુ માઇનસ આલ્ફા ઝેડ અપન કે થીટા, જ્યાં પી દબાણ છે, અહીંયા પી, પી દબાણ, ઝેડ અંતર, કે બોલ્ઝમેનનો અચળાંક અને થીટા થીટા તાપમાન હોય, તો બીટાનું પારિમાણિક સૂત્ર શું. તો જુઓ આપણે પરિમાણ રહિત લઈએ તો આની કિંમત શું આવશે, આખા પદની કિંમત એક થઈ જાય, ઓકે. એટલે પી બરાબર આલ્ફા બાય બીટા, પણ જો આલ્ફાનું મળે તો આપણને પીનું આલ્ફાનું જાણીતું હોય તો બીટાનું મળશે, તો આપણે પરિમાણ રહિત છે એના પરથી આલ્ફા શોધીએ, બરાબર. આલ્ફા ઝેડ અપન કે થીટા પરિમાણ રહિત છે, એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો, આલ્ફાનું શોધીએ, આલ્ફા બરાબર
એમ ઝીરો, એલ ઝીરો, ટી ઝીરો, કે અહીંયા આવશે. ક્યાં છે? બોલ્ટઝમેનનો અચળાંક. તો મિત્રો જો બોલ્ટઝમેનનો અચળાંકનું સૂત્ર શું છે? કે ગતિ ઉર્જાનું સૂત્ર છે, વાયુમાં ગતિ ઉર્જાનું સૂત્ર 3/2 કેટી, કે બોલ્ટઝમેનનો અચળાંક છે. મિત્રો સ્ટીફન બોલ્ટઝમેન અને બોલ્ટઝમેનનો અચળાંક બંને અલગ છે, ધ્યાન આપજો. તો આ છે ઉર્જા, છેદમાં ટી અચળ છે. ઓકે, એટલે આનું કાંઈ પારિમાણિક સૂત્ર આવશે ને, ઉર્જાના છેદમાં તાપમાન. એમ વન, એલ ટુ, ટી માઇનસ ટુ, બરાબર છે. આ ટી શું છે મિત્રો? તાપમાન છે. તો તાપમાન માટે શું આવશે? છેદમાં જશે એટલે કેલ્વિન આવશે, બરાબર. એટલે આ બોલ્ટઝમેનનો અચળાંક માટે છે, આ કેલ્વિન માટે છે, આ સમય માટે છે. તો એમ વન, એલ ટુ, ટી માઇનસ ટુ, કે માઇનસ વન આવશે બોલ્ટઝમેનના અચળાંકનું પારિમાણિક સૂત્ર. અને કે ઉપર આવશે, અહીંયા ગુણાઈ જશે આની સાથે. તો એમ વન, એલ ટુ, ટી માઇનસ ટુ અને કે માઇનસ વન. થીટા પણ આ બાજુ ગુણીએ તો થીટા તાપમાન છે એટલે કે વન આવશે છેદમાં ઝેડ. ખ્યાલ આવે છે? છેદમાં ઝેડ આવશે. તો ઝેડ અહીંયા અંતર છે, તો અંતર માટે એલ વન આવશે. આમનું આપણે સાદું રૂપ આપીએ તો એમ વન, ઝીરો, વન, એટલે એમ વન. પછી એલ ઝીરો, એલ ટુ, છેદમાં એલ વન છે એટલે એલ વન થશે. ટી ઝીરો, ટી માઇનસ ટુ, ટી માઇનસ ટુ. અને કે ઝીરો થઈ જશે, કે માઇનસ વન ને કે વન, એટલે કે ઝીરો, કે નીકળી જશે. ઝીરો લખવાનો કોઈ મતલબ નથી. હવે આપણે પહેલું સરખાવીએ છીએ. અહીંયા છે ને પી બરાબર આલ્ફાના છેદમાં બીટા. તો આપણને આલ્ફા તો મળી ગયું કે નહીં આ સૂત્ર ઉપરથી? તો પી તો ખબર છે, દબાણ. એમ વન, એલ માઇનસ વન, ટી માઇનસ ટુ, બળના છેદમાં ક્ષેત્રફળ. ઓકે, આલ્ફા આપણે શોધવાનું છે અને બીટા આપણે મેળવ્યું, સોરી બીટા શોધવાનું છે ને આલ્ફા આપણે મેળવ્યો છે. તો આલ્ફાની કિંમત મૂકી દઈશું અહીંયા. આલ્ફાની કિંમત શું છે? એમ વન, એલ વન, ટી માઇનસ ટુ. બીટાને કરતા બનાવીએ તો એમ વન, એલ વન, ટી માઇનસ ટુ છેદમાં એમ વન, એલ માઇનસ વન, ટી માઇનસ ટુ. આમનું આપણે સાદુરૂપ આપીએ તો એમ ઝીરો આવશે. જુઓ અહીંયા વન અને અહીંયા વન, અહીંયા શું આવશે? એલ ટુ થઈ જશે. ઉપર માઇનસ વન જાય, વન પ્લસ વન ટુ, અને ટી શું થઈ જશે? ઝીરો. અને માત્ર શું આવશે? એલ ટુ, એમ ઝીરો, એલ ટુ, ટી ઝીરો. એટલે આપણો આન્સર કયો આવશે મિત્રો? એ આવશે. ઓકે, હવે આ જ રીતે આપણે હોમવર્કમાં આપીએ છીએ. ત્રિકોણમિતિ વિદ્યા આધારિત છે, અહીંયા પણ તમારે આના બદલે શું કરી લેશો? ઝીરો ઝીરો ધારી અને સહેલાઈથી થઈ શકે એવા છે. નેક્સ્ટ, અહીંયા પણ આપણે ડી બાય બીનું પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું છે. તો અહીંયા આપણે ઝીરો ઝીરો લઈએ એટલે ડીનું મળી જશે. અહીંયા ઝીરો ઝીરો લ્યો, બરાબર, એટલે બીનું મળી જશે ડી બાય બીનું પારિમાણિક સૂત્ર. તો આ રીતે મિત્રો આજના લેક્ચરમાં ખૂબ અગત્યના આપણે જીન નીટમાં પૂછાય તેવા પ્રશ્નો જોયા છે.